तातीथैया गामना सोनी पार्क माथी 3 वर्षनी बाळकीनुं अपहरण थयुं हतुं। पोलीसे घटनानी गंभीरताने ध्यानमां राखी तात्कालिक शोधखोळ शरू करी हती, जेमां बातमीना आधारे राजकोट तरफ जई रहेली लक्झरी बसमांथी बाळकीने एक दंपतीना चुंगलमांथी छोड़ावी दंपतीनी धरपकड़ करी हती। सूरतना पलसाणा तातीथैया गामना सोनी पार्क विस्तारमां आवेली रीती सीधी बिल्डिंगनी बहार रमी रहेली 3 वर्षनी बाळकीने गत 5 ऑक्ટોબરના રોજ કોઈ અજાણ્યા ઈસમ અપહરણ કરી ગયા હતા। મજે અંગે બાળકીના માતા-પિતાએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી। પોલીસ બાળકીના અપહરણની જાણ થતાં જ હરકતમાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। કડોદરા જીઆઈડીસી પોલીસ ઉપરાંત જિલ્લા એસઓજી અને જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા 3 મહિલા બાળકીને લઈ જતી નજરે પડી હતી અને આ મહિલાઓ દાહોદ જિલ્લા અથવા તો મધ્યપ્રદેશની હોવાનું તેના પોશાક પરથી લાગતું હોય। પોલીસે મજરૂના પડાવ પર તપાસ શરૂ કરી હતી, જેમાં એક પડાવમાં સીસીટીવીમાં દેખાતી મહિલા જેવી જ 2 મહિલાની ઓળખ થઈ હતી। તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બાળકીને બીજુ દેવસિંહ જ્ઞાનસિંહ સિંગાર અને તેની પત્ની લીલા બીજુ દેવસિંહ સિંગાર પોતાની સાથે લઈ ગયા છે, જેથી પોલીસે ટેકનિકલ સોર્સ અને વ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા આરોપીઓ રાજકોટ તરફ જતી ખાનગી લક્ઝરી બસમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું। આથી પોલીસે તાત્કાલિક રાજકોટ શહેર ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને જાણ કરી હતી। પોલીસે નાકાબંધી કરી બસોની તપાસ આરંભી હતી। આ દરમિયાન રાજકોટ શહેરની એરપોર્ટ પોલીસે એક લક્ઝરી બસ આંતરી તપાસ કરતા તેમાંથી અપહપ્ત બાળકી અને બંને આરોપીઓ મળી આવ્યા હતા। પોલીસે બીજો સિંગાર અને તેની પત્ની લીલાની ધરપકડ કરી કબજો સુરત જિલ્લા પોલીસને સોંપ્યો હતો। પોલીસે 3 વર્ષની બાળકીનો કબજો પરિવારજનોને સોંપતા પરિવારજનોએ રાહત અનુભવી હતી। કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરાબર નવા વર્ષના સાંજે જ આગલી સાંજે એક બાળકી છે એ ઘરના આંગણામાં રમતા રમતા ગુમ થઈ ગયેલી। એમના માતા પિતા તરફથી સુરત પોલીસ કંટ્રોલ રૂમને આ રીતનો મેસેજ આવ્યો અને સુરત જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમે સીધા કડોદરા પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરી, જેના આધારે કડોદરા પીઆઈ જિલ્લાના એલસીબીના પીઆઈ અને એમની સાથેના પોલીસના કર્મચારીઓ તાત્કાલિક તાતીથૈયા જે જગ્યાનો મેસેજ હતો ત્યાં પહોંચ્યા અને બાળકીનું વર્ણન બાળકીનો ફોટો વગેરે એમણે મેળવ્યું અને એના આધારે આસપાસના દરેક જગ્યાએ પૂછપરછ કરી પણ ક્યાંય એનો પતો લાગ્યો નહીં। બાળકીની ઉંમર માત્ર 3 જ વર્ષ હતી અને રાતનો સમય હતો, કોઈ એની મળી નહીં સંભાળ ક્યાંય, જેના આધારે પછી ધીમે ધીમે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને સીસીટીવી ફૂટેજમાં એને મતલબ પતિ પત્ની બંને માણસો આ બાળકીને એક નવો ફ્રોક પહેરાવી અને લઈ જતા જોવા મળ્યા સીસીટીવી ફૂટેજમાં। તો આ લોકો એમના વર્ણન ઉપરથી મધ્યપ્રદેશ કે દાહોદ સાઈડના હોય એવું લાગતું હતું, જેના આધારે મજૂરોના પડાવમાં પોલીસે તપાસ કરી અને પડાવમાં જાણવા મળ્યું, 2-4 પડાવ ચેક કર્યા, એમાં ચોથા પડાવ જે મજૂરોના હતા એમાં જાણવા મળ્યું કે આ લોકો બીજું સિંગાર અને લીલા સિંગાર બંને દંપતી છે અને એ લોકો ની ઓળખ થઈ, જે ઓળખના આધારે અને અમુક માહિતી જે હ્યુમન રિસોર્સિસ દ્વારા જે માહિતી મળી એના આધારે પોલીસને ખબર પડી કે આ લોકો રાજકોટ તરફ જઈ રહ્યા છે। તો પોલીસ પણ એની પાછળ તાત્કાલિક ત્યાં અહીંથી ગઈ સુરતની પોલીસ અને સાથે સાથે ત્યાં રાજકોટ પોલીસને પણ એમણે જાણ કરી હતી કે જેથી કરીને ઝડપથી કોઈ ખાનગી ટ્રાવેલ્સમાં આ લોકો હતા તો ચેકિંગ ચાલુ કરે અને આ લોકો મળી આવે તો એમને ત્યાં રોકી રાખે અને એ માહિતી હતી સુરત ગ્રામ્ય પોલીસની। એના આધારે લોકો રાજકોટ પોલીસે ખૂબ બધી લક્ઝરી બસ જે ખાનગી હોય એ બધી ચેક કરી અને એમાં આ જે કપલ છે એના પોતાના બાળકો અને આ જે બાળકી છે એની સાથે મળી આવ્યું અને એને ત્યાં રોકી રાખ્યા। એ પછી સુરત જિલ્લા પોલીસ છે એ કડોદરા પોલીસ જઈ અને એનો કબજો લઈ આવ્યા અને આ રીતના આરોપીઓ અને ભોગ બનનાર બંને
તાત્કાલિક મળી આવ્યા. અપહરણ પાછળના ઇન્ટેન્શનમાં આ લોકોની એક જનરલી ગેંગ હોય છે અને એમનો ઉદ્દેશ એવો હોય છે કે ક્યાંય સારા પૈસા મળે તો એમ કે ભવિષ્યમાં અને વેચી નાખવી ને ત્યાં સુધી પોતાની સાથે રાખવી. ટોટલ બે ટીમ હતી, એલસીબી એસઓજીની એક આખી ટીમ અને બીજી હતી કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ, અને એમના જે અધિકારીઓ છે એમણે આખું સારી રીતના આ હેન્ડલ કર્યું. જે ગુમ થનાર બાળકી છે એ બાબતે અમે થોડું તપાસ કરી કે કેવા કારણથી ગુમ થયેલ છે. તો એમના માતા પિતા દિવાળીની ખરીદી નિમિત્તે ખરીદી કરવા ગયેલ અને બંને ત્રણ બાળકો હતા, એક 3 વર્ષનું, 4 વર્ષનું ને 5 વર્ષનું, મતલબ ખૂબ નાના બાળકો હતા. એમને રૂમમાં બંધ કરીને ઉપરથી દરવાજો બંધ કરી અને એ લોકો જતા રહ્યા હતા અને લગભગ 3-4 કલાક જેવો સમય થયો અને છતાંય એમના પેરેન્ટ્સ નહીં આવ્યા. એટલે બાળકો છે ચીસાચીસને બૂમા બૂમ કરવા માંડ્યા અને એના પડોશીએ પછી એમની બૂમ સાંભળીને દરવાજો ઘરનો ખોલી નાખ્યો. એટલે પડોશમાં રમતા હતા પણ આટલી નાની ઉંમરના બાળકોને છોડી અને ખરેખર પતિ પત્નીમાંથી એકે ધ્યાન રાખવું જોઈએ કે આટલા નાના બાળકો છે એમને આપણે આવી રીતના છોડી ના શકાય. એના કારણે ઘણીવાર ક્યારેક બાળકને ગુમાવવા જેવી પરિસ્થિતિ પણ ક્યારેક આવી શકે એવા સંજોગો પણ ઊભા થાય. તો બેટર છે કે એ પેરેન્ટ્સ છે એમણે ખૂબ સારી તકેદારી ભવિષ્યમાં રાખે એવી અમારી અપીલ છે કે આટલા નાના બાળકો છે ભલે શોપિંગ કરવાનું હોય તો પેરેન્ટ્સમાંથી એક જાય અથવા તો બધા બાળકોને સાથે લઈ જાય તો એમની સુરક્ષા પણ સચવાઈ રહે અને એમને પરેશાની પણ બાળકોને ના થાય. રમેશ ખંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત.